ગીતા, તમે મારા ઘરે આવ્યા એ મને બહુ જ ગમ્યું. ઇન્ટરનેટ વિશે ઘણી અગત્યની બાબતોમાં મારે તમારી મદદની ખરેખર જરૂર હતી. ચોક્કસ અંકલ, હું અહીંયા તમારી મદદ કરવા અને માર્ગદર્શન આપવા છું. ગીતા, તું જાણે છે ને કે હું ઘણી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું. જ્યારે મારે કોઈક જગ્યાએ ટ્રેન મારફતે જવાનું હોય, જેમ કે હું વારંવાર શહેરમાં અત્યારનો પાકનો ભાવ જાણવા માટે જાઉં છું, આ માટે મારે શહેરના રેલવે સ્ટેશન પર લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે અને કલાકો સુધી લાંબી કતારમાં ટિકિટ ખરીદવા માટે રાહ જોવી પડે છે, અને ત્યારબાદ ફરીથી મારે સરકારી ઓફિસ આગળ ઘણા કલાકો સુધી પાકનો ભાવ જાણવા માટે રાહ જોવી પડે છે. હો અંકલ, શું આ તમારી તકલીફ છે? તે એટલું બધું અઘરું નથી. તમારી ટ્રેનની ટિકિટને ખરીદવા માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને તે જ સમયે પાકનો ભાવ પણ જાણી શકો છો. શું તે શક્ય છે? કૃપા કરીને મને તે બતાવો કે તે કેવી રીતે શક્ય છે. ઓકે, ચાલો મને તમને બતાવવા દો કે કેવી રીતે તમે પાકનો ભાવ જાણી શકો છો અને ઘરેથી જ કેવી રીતે રેલવે ટિકિટ્સ બુક કરાવી શકો છો. ગીતા, આ ખૂબ જ અદ્ભુત કહેવાય કે હું અહીંયા ઘરે બેઠા બેઠા પણ પાકના ભાવ જાણવા માટે પણ ઇન્ટરનેટ વાપરી શકું છું. ચોક્કસ અંકલ, આ એક જ જગ્યા છે કે જ્યાં ઇન્ટરનેટ એ ભારતના ખેડૂતોની મોટી મદદ કરે છે. ખરેખર, કૃપા કરીને મને બતાવો કે કેવી રીતે હું ઇન્ટરનેટને મારા લાભ માટે વાપરી શકું છું. ચોક્કસ અંકલ, પહેલા તમે મને એ બતાવો કે કેવી રીતે ભારતનું ખેતી મંત્રાલય ખેડૂતોને પહોંચવા માટે ઇન્ટરનેટને વાપરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ભારતની વસ્તીના 70% લોકો ગામડામાં વસે છે અને ખેતી ઉપર તેમજ તેની સાથેની પ્રવૃત્તિઓ ઉપર નિર્ભર રહે છે. એગ્રીકલ્ચર વિભાગની અગત્યતાને કારણે ખેતી અને સહકારી વિભાગ, એગ્રીકલ્ચર મંત્રાલય, ભારત સરકાર નિયમિતપણે ખેતીના આંકડાઓ ભેગા કરે છે અને નિભાવે છે અને તેને www.agmarknet.nic.in પોર્ટલ મારફતે સ્ટેક હોલ્ડર્સને ઉપયોગી બનાવે છે. આ પોર્ટલ મારફતે ખેડૂતો દેશભરના બજારની જથ્થાબંધ ઉત્પાદનો માટે માહિતી મેળવી શકે છે. સરળ ઇન્ટરનેટ જોડાણની મદદથી વિવિધ ઉત્પાદનો માટે તેઓ સરળતાથી દૈનિક કિંમતો મેળવી શકે છે અને ખરીદ તથા વેચાણ માટે સમાનતાપૂર્વકના નિર્ણય લઈ શકે છે. આ માહિતીને સ્થાનિક ભાષાઓ જેવી કે હિન્દી, પંજાબી, તેલુગુ, તમિલ અને અન્ય ભારતીય ભાષાઓમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ તો મારા માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે. કૃપા કરીને મને બતાવો કે આ સાઇટ ઉપરથી આપણા રાજ્યના બજારમાં ડાંગરના ભાવ જથ્થાબંધ બજારમાં શું ચાલે છે તે હું કેવી રીતે શોધી શકું? ચોક્કસ, માત્ર આ પગલાઓને અનુસરો. પહેલા એગમાર્ક નેટ વેબ પેજ www.agmarknet.nic.in ઉપર જાઓ. જો તમે ઉત્તર પ્રદેશના ડાંગરના ભાવ ચકાસવા માંગો છો તો તમે ડેટ વાઇઝ પ્રાઇઝિસ ફોર સ્પેસિફાઇડ કોમોડિટી લિંકને ડિસ્પ્લે કરાયેલા પેજમાં માર્કેટ બુલેટિન્સ વિભાગ હેઠળ ક્લિક કરો. જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે નવું પેજ ખુલશે. આ પેજમાં વર્ષ અને મહિનો કે જે વિશે તમે પાકની કિંમત જાણવા માંગો છો તેને સિલેક્ટ કરો. ત્યારબાદ તમને રાજ્ય પસંદ કરવા માટેનો વિકલ્પ જોવા મળશે. યાદીમાંથી જે રાજ્ય વિશે માહિતીની જરૂરત છે તે રાજ્યના નામને સિલેક્ટ કરો. અહીંયા આપણે ઉત્તર પ્રદેશને પસંદ કરીએ છીએ. રાજ્ય સિલેક્ટ કરવાથી બીજું એક બોક્સ દેખાશે કે જેમાં તમારે વસ્તુને સિલેક્ટ કરવાની છે. વસ્તુઓની યાદીમાંથી ડાંગર ઉપર ક્લિક કરશો અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. હવે ઉત્તર પ્રદેશના જુદા જુદા ખેતીના બજારોમાં જુદી જુદી તારીખોએ પસંદ કરેલા મહિનામાં ભાવનો અહેવાલ તમને. શું હું સાઇટ ઉપરથી બજારની બધી જ વસ્તુઓની માહિતી પણ મેળવી શકું છું? ચોક્કસ અંકલ, ચાલો મને તમને બતાવવા દો. જો તમે બજારની બધી જ વસ્તુઓની કિંમત જાણવા માંગો છો તો પછી માર્કેટ બુલેટિન વિભાગમાં માર્કેટ વાઇઝ કોમોડિટી વાઇઝ ડેઇલી રિપોર્ટ ઉપર ક્લિક કરો. લિંકને ક્લિક કરવાથી તમને બતાવ્યા મુજબ પેજ ઉપર લઈ જવામાં આવશે.
કેલેન્ડરમાંથી તારીખને સિલેક્ટ કરો. તારીખ સિલેક્ટ કરવાથી તેની નીચે રાજ્યોની યાદી દેખાશે. યાદીમાંથી રાજ્યના નામને સિલેક્ટ કરો. અહીંયા ઉત્તર પ્રદેશ સિલેક્ટ કરવામાં આવ્યું છે અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. સ્ક્રીન ઉપર બજારોની યાદી દેખાશે. જેના વિશે તમે ભાવ જાણવા માંગતા હો તે ખાનાને ચેક કરો અને યાદીની નીચે આપેલા સબમિટ બટન ઉપર ક્લિક કરો. જો તમે એકથી વધુ રાજ્યો પસંદ કરવા માંગો છો તો કંટ્રોલ કી દબાવેલી રાખો અને રાજ્યોના નામ ઉપર ક્લિક કરો. ત્યારબાદ વેબસાઇટ તમે જે બજારો સિલેક્ટ કર્યા છે તેના વિશે વિગતવાર અહેવાલ ડિસ્પ્લે કરશે. આ સાઇટ વાપરીને મકાઈ માટે પંજાબ રાજ્યના પાક બજાર ભાવના અપડેટ મેળવવા માટે ચાલો તમને પ્રયત્ન કરતા મને જોવા દો. ચોક્કસ લાવ, મને પ્રયત્ન કરવા દે. સોપાન એક, www.eggmarknet.nic.in વેબસાઇટ ઓપન કરો. સોપાન બે, આ વેબસાઇટમાં નિશ્ચિત ઉપયોગી વસ્તુની તારીખ વાર કિંમત પર ક્લિક કરો. સોપાન ત્રણ, વર્ષ મહિનો અને રાજ્ય પસંદ કરો. સોપાન ચાર, ઉપયોગી વસ્તુ તરીકે મકાઈ પસંદ કરો. સોપાન પાંચ, સબમિટ પર ક્લિક કરો અને પરિણામ દેખાવા માંડશે. તે ખૂબ જ અદ્ભુત છે. હવે તમે શીખી લીધું છે કે પાક બજાર કિંમત અપડેટ કેવી રીતે શોધી શકાય. તમે વેબસાઇટ ઉપર આપેલા બીજા વિકલ્પોને પણ જાણી શકો છો. આજકાલ ઘણી બધી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે કે જેના ઉપરથી તમે હાલના હવામાન વિશે તેમજ તેના માટે જૂનો ડેટા વિશે સાચા સમયની માહિતી જાણી શકો છો. કેટલીક અગત્યની વેબસાઇટ્સ છે www.weatheronline.in અને www.weatherforecastmap.com. ભારતમાં ધી ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD ભૂમિ વિજ્ઞાન મંત્રાલય હેઠળ ભારત સરકાર મીટરોલોજીકલ અવલોકનો અને હવામાન આગાહી માટે જવાબદાર છે. બધા જ ડેટા www.imd.gov.in વેબસાઇટ ઉપર સંપૂર્ણપણે ઉપલબ્ધ હોય છે. ખરેખર હું આ સાઇટ ઉપરથી હવામાન વિશેની માહિતી કેવી રીતે મેળવી શકું છું? સહેલું છે, માત્ર આ પગલાઓને અનુસરો. એડ્રેસ બારમાં પહેલા વેબસાઇટનું નામ ટાઈપ કરો, સ્ક્રીન દેખાશે. જો તમે હિન્દી આવૃત્તિની મુલાકાત લેવા માંગો છો તો પછી પેજની જમણી બાજુ ડિસ્પ્લે કરવામાં આવેલી હિન્દી લિંક ઉપર ક્લિક કરો. અહીંયા વિવિધ માહિતી કે જે તમે વાપરવા માંગો છો તેને પેજની ઉપર અને ડાબી બાજુએ ડિસ્પ્લે કરેલી છે. હવામાન વિશે જાણવા માટે ભારતીય હવામાનની લિંક ઉપર ક્લિક કરો અને તમને www.indiaweather.gov.in વેબસાઇટ ઉપર લઈ જવામાં આવશે. હવે ડિપાર્ટમેન્ટલ વેબસાઇટ ટેબ ઉપર જાઓ અને તમારા અગ્રીમતાના શહેર ઉપર ક્લિક કરો. તમે સંબંધિત વેબસાઇટ ઉપર જશો. દાખલા તરીકે આપણે અમદાવાદ રાજ્યને પસંદ કરીએ. વિવિધ સેવાઓ જેવી કે ચોમાસુ, સ્થાનિક હવામાન આગાહી, બંદર અને માછીમાર ચેતાવણી, સાપ્તાહિક હવામાન અહેવાલ પેજની ડાબી બાજુએ ડિસ્પ્લે કરવામાં આવે છે. વધુ જાણવા માટે સંબંધિત લિંક ઉપર ક્લિક કરો. રાજ્ય અનુસાર હવામાન વિશે માહિતી જોવા માટે સ્ટેટ ફોરકાસ્ટ લિંક ઉપર ક્લિક કરો અને સાપ્તાહિક હવામાન અહેવાલ ડાઉનલોડ કરવા વીકલી વેધર રિપોર્ટ બટનને ક્લિક કરો. હવે આવતા મહિના માટે આ વેબસાઇટ વાપરીને ચેન્નઈના હવામાનની આગાહી શોધવાનો પ્રયત્ન કરતા મારે તમને જોવા દો. હા, મને તેનો પ્રયત્ન કરવા દો. સોપાન એક, www.imd.gov.in ઓપન કરો. સોપાન બે, ઇન્ડિયા વેધર પર ક્લિક કરો. સોપાન ત્રણ, ડિપાર્ટમેન્ટલ વેબસાઇટ પર ક્લિક કરો અને ચેન્નઈ પસંદ કરો. સોપાન ચાર, ફોરકાસ્ટ પર ક્લિક કરો અને જોઈતા વિકલ્પો પસંદ કરો. તે જ રીતે હોમ પેજમાં ડિસ્પ્લે કરવામાં આવેલ સંબંધિત લિંકને ક્લિક કરવા દ્વારા વધુ માહિતી મેળવવા માટે સર્ચ કરી શકો છો. શું તમે જાણો છો કે તમે સમુદ્ર અને ફળદ્રુપ માછલીઓના ક્ષેત્રો ઉપર પણ ઇન્ટરનેટ પરથી માહિતી માટે સર્ચ કરી શકો છો? ખરેખર કેવી રીતે? ભૂવિજ્ઞાન મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસની વેબસાઇટની મુલાકાત લો. ઓપ્શન www.incois.gov.in. માહિતીને વાપરવા માટે પગલાઓ આ પ્રમાણે છે. પહેલા એડ્રેસ બારમાં www.incois.gov.in ટાઈપ કરો. આ સ્ક્રીન દેખાશે. ફળદ્રુપ માછલી ક્ષેત્ર સંબંધિત માહિતી માટે સર્ચ કરવા એડવાઇઝરી સર્વિસીસ વિભાગ હેઠળ પોટેન્શિયલ ફિશિંગ ઝોન ઉપર ક્લિક કરો. સમુદ્ર કિનારાના વિસ્તારની આગાહીના સર્ચ માટે એડવાઇઝરી સર્વિસીસ વિભાગ હેઠળ ઓશન સ્ટેટ ફોરકાસ્ટ પર જાઓ. ઓ હાય રોહન, તું અહીંયા શા માટે આવ્યો છે? દીદી, હું ખૂબ જ ખુશ છું કે તમે મને મળી ગયા છો. મને તમારી થોડી મદદની જરૂર છે. દીદી, શું હું શિક્ષણ સંબંધીની માહિતી ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકું છું? ખાતરી કરે કે રોહન, આ સાઇટની મુલાકાત લો અને પગલાઓનું પાલન કરો. પહેલા વેબસાઇટની www.shiksha.com ની મુલાકાત લો. પેજની ઉપર વિવિધ ટેબ્સ આપેલી છે. સંબંધિત માહિતી શોધવા માટે તેને વાંચી જાઓ. હોમ બટનમાં સર્ચ બાર આપેલો છે. ઇન્સ્ટિટ્યૂટનું નામ અથવા કોર્સનું નામ કે જેના વિશે તમે વધુ માહિતી એકઠી કરવા માંગો છો તેને એન્ટર કરો. વિવિધ કોર્સિસની અને ઇન્સ્ટિટ્યૂટ કે જે ભારતમાં અને વિદેશમાં ઉપલબ્ધ છે તે સંબંધિત વિકલ્પ જોવા કે સ્ટડી ઇન ઇન્ડિયા એન્ડ સ્ટડી અબ્રોડ આપેલા છે. એમબીએ ટેબમાં વિવિધ એમબીએ કોર્સિસ અને ઇન્સ્ટિટ્યૂટ સંબંધિત માહિતી આપવામાં આવેલી છે. તમે ચોક્કસ કોર્સ આપતા અથવા ચોક્કસ પરીક્ષા સ્વીકારતા ઇન્સ્ટિટ્યૂટની યાદી જોઈ શકો છો. આફ્ટર ટ્વેલ્થમાં વિવિધ કોર્સ કે જેને ધોરણ બારમું પાસ કર્યા પછી કરી શકાય છે તેને સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. કોર્સિસ વિશે વધુ જાણવા માટે લિંક ઉપર ક્લિક કરો. કરિયર સેન્ટ્રલ ટેબ વિવિધ ફિલ્ડ્સ અને કોર્સિસ સંબંધિત માહિતી પૂરી પાડે છે કે જેને તમે પસંદ કરી શકો છો. ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સ ટેબ વાપરીને તમે વિવિધ ફિલ્ડ્સ જેવા કે એમબીએ, બીઈ, બીટેક અથવા એલએલબીમાં શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ સર્ચ કરી શકો છો. હોમ પેજની નીચે કરિયર ઓપ્શન્સ. હવે મારે તમને શિક્ષા વેબસાઇટનો ઉપયોગ કરીને બેંગ્લોરમાં ચાલતા આર્કિટેક્ચરના કોર્સિસ શોધવા માટે પ્રયત્ન કરતા જોવા છે. ચોક્કસ, લાવો મને પ્રયત્ન કરવા દો. સોપાન એક http://www.shiksha.com ઓપન કરો. સોપાન બે ઓલ કોર્સિસ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેન્યુમાંથી સાયન્સ અને એન્જિનિયરિંગ પસંદ કરો અને પછી આર્કિટેક્ચર પર ક્લિક કરો. સોપાન ત્રણ શહેરના લિસ્ટમાંથી બેંગ્લોર પસંદ કરો અને પ્રોસીડ બટન પર ક્લિક કરો. તમે જોઈતી માહિતી શોધી શકશો. આજકાલ ઘણી બધી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે કે જે નોકરીઓ શોધવા અને અન્ય કારકિર્દી સંબંધિત માહિતી શોધવા માટે સુવિધા પૂરી પાડે છે. આવી વેબસાઇટ્સના ઉદાહરણો છે www.employmentnews.com, www.naukri.com અને www.timesjobs.com. કેટલીક વેબસાઇટ્સ છે કે જેઓ માત્ર ગ્રામ્ય બજાર જેવા કે www.ruralnaukri.com માટે જ સેવા આપે છે. www.employmentnews.com ટાઈપ કરો. હોમ પેજમાં વિવિધ વિભાગો ઉપયોગી માહિતી અને લિંક્સ સાથે ડિસ્પ્લે કરવામાં આવશે. કોઈપણ લિંક જે તમારા સાથે સંબંધિત છે તેને તેના વિશે વધુ જાણવા માટે ક્લિક કરો. આપેલ પરીક્ષાનું પરિણામ જોવા અને વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશનનું શિડ્યુલ જોવા માટે એડમિશન એન્ડ રિઝલ્ટ્સ ટેબમાં જાઓ. વિવિધ કરિયર સંબંધિત માહિતી જોવા માટે કરિયર લિંક્સ ટેબમાં જાઓ કે જ્યાં શૈક્ષણિક, યાંત્રિક ઉડ્ડયન, બેન્કિંગ, સનદી સેવાઓ, ડિફેન્સ અને એન્જિનિયરિંગ સંબંધિત અગત્યની વેબસાઇટ્સ આપેલી છે. એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ અથવા રોજગાર સમાચારનું લવાજમ ભરવા માટે હોમ પેજના ઉપર જમણા ખૂણે દર્શાવેલ લિંક સબસ્ક્રિપ્શનમાં જાઓ અને યાદીમાં દર્શાવેલ જરૂરી પગલાઓને અનુસરો.
ઈ વર્ઝન ટેબની મુલાકાત લઈને અને યુઝરનેમ અને પાસવર્ડ વાપરીને લોગ ઇન થઈને તમે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ અથવા રોજગાર સમાચારની ઈ આવૃત્તિને મેળવી શકો છો. હવે ચાલો મને તમને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની વેબસાઇટ વાપરીને તાજેતરની નોકરીઓ શોધતા જોવા દો. હા, મને ખાતરી છે કે તે હું મારી જાતે જ કરી શકીશ. સોપાન એક http://www.employmentnews.gov.in પર ક્લિક કરો. સોપાન બે, નવી સરકારી નોકરીઓ સંબંધી માહિતી મેળવવા હોમ પેજને નીચે તરફ સરકાવો. તે જ રીતે તમે વેબસાઇટ્સમાં ઉપલબ્ધ અન્ય અગત્યના લક્ષણો પ્રયત્ન કરી શકો છો અને સંબંધિત માહિતી મેળવી શકો છો. ચાલો હું તમને બતાવું કે નોકરી.com સાઇટને કેવી રીતે વાપરી શકાય. પહેલા એડ્રેસ બારમાં www.naukri.com ને ટાઈપ કરો. તમે પદ, આવડત, સ્થળ, જોબ કેટેગરી અને પગારની અપેક્ષાના આધારે ઇચ્છિત નોકરી માટે સર્ચ કરી શકો છો. તમે હોમ પેજના નીચે ઉપલબ્ધ જોબ સર્ચની જુદી જુદી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો, જેને નીચે બતાવી છે. તમે નિમણૂક કરનારા માટે સર્ચ કરવા માંગો છો તો પછી સર્ચ રિક્રુટ્સ બટન ઉપર જાઓ. વધુ રિફાઇન્ડ સર્ચ માટે ફિલ્ટર વાપરો. જો તમે તમારું રિઝ્યુમ પોસ્ટ કરવા માંગો છો તો હોમ પેજમાં પોસ્ટ રિઝ્યુમ ટેબમાં જાઓ અને રિઝ્યુમ પેજમાં જરૂરી માહિતી ભરો અને તમારું રિઝ્યુમ અપલોડ કરો. જો તમે લોગિન અથવા રજિસ્ટર થવા માંગો છો તો જોબ સીકર લોગિન ટેબમાં જાઓ અને લોગિન થાઓ. વેબસાઇટના અન્ય લક્ષણો જેવા કે રિઝ્યુમ લખવું, પ્રોફાઇલ પ્લેસમેન્ટ, રિક્રુટર રીચ અથવા કરિયર એડવાઇઝ વાપરવા માટે ફાસ્ટ ફોરવર્ડ ટેબ ઉપર જાઓ. વિવિધ શિક્ષણ સંબંધિત માહિતી સર્ચ કરવા માટે લર્નિંગ ટેબ ઉપર જાઓ. આ વિભાગમાં સામેલ છે વિવિધ કોર્સિસ અને ભારત તેમજ વિદેશની કોલેજોની વિગતવાર માહિતી. રૂરલ નોકરી.com વેબસાઇટ મારફતે નોકરીઓ સર્ચ કરવી. પગલું એક, રૂરલ નોકરી.com વેબસાઇટ ઉપર જાઓ. ઈમેલ દ્વારા નોકરીની શક્યતા વિશે માહિતી મેળવવા માટે તમે પોતાને એમ્પ્લોયી રજિસ્ટ્રેશન ટેબ વાપરીને રજિસ્ટર કરો. જો તમે પોતાને રજિસ્ટર કરો છો તો પછી તમારું યુઝરનેમ અને પાસવર્ડ વાપરીને વેબસાઇટની ડાબી બાજુએ આપવામાં આવેલ મેમ્બર લોગિન હેઠળ લોગિન થાઓ. તાજેતરમાં ખુલેલી નોકરીઓ જોવા માટે વેકેન્સીઝ ટેબ ઉપર જાઓ, જ્યાં નોકરીના પદ, સંસ્થા અને સ્થળને દર્શાવેલા છે. કારકિર્દી અથવા મોક ઇન્ટરવ્યુ, કાઉન્સેલિંગ અને રિઝ્યુમની જાહેરાત સંબંધિત વિવિધ ફીચર્સનો ઉપયોગ કરવા માટે વેબસાઇટની જમણી બાજુએ આપવામાં આવેલ વિભાગ એમ્પ્લોયી સર્વિસીસમાં જાઓ. હવે મુંબઈમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી www.naukri.com વેબસાઇટ વાપરીને શોધો. સોપાન એક http://www.naukri.com ઓપન કરો. સોપાન બે, કીવર્ડની જગ્યામાં કમ્પ્યુટર ઓપરેટર લખો અને સ્થળ વિગતમાં મુંબઈ દાખલ કરો. સોપાન ત્રણ, સર્ચ બટન પર ક્લિક કરો. તમે ઇચ્છિત પરિણામ મેળવી શકશો. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ખેતી અથવા રોજગારી સંબંધિત માહિતી ઇન્ટરનેટ મારફતે કેવી રીતે સર્ચ કરવી તે તું જાણે છે. ચાલ આપણે પોતાને આ પ્રવૃત્તિ દ્વારા રિફ્રેશ કરીએ. ગીતા, શું આપણે આપણા વીજળીના બિલ અથવા ટેલિફોનના બિલોને ઇન્ટરનેટ મારફતે ભરી શકીએ છીએ? ચોક્કસ, તમે આવા બિલોને ઇન્ટરનેટ મારફતે ભરી શકો છો. ચાલો હું તમને બતાવું. વાપરેલી સેવાઓ જેવી કે વીજળી, ટેલિફોન, પાણી અને ગેસ, જેમના ઉત્પાદન અને વિતરણ માટે ખર્ચાણ સેટઅપ કરવાની જરૂર છે. આજકાલ દુનિયાભરમાં ઘણી બધી એજન્સીઓ કાગળ વગરના બિલ અને ઇલેક્ટ્રોનિક ભરણાની સુવિધાઓ પૂરી પાડે છે. આને કારણે જીવન એકદમ સરળ બની ગયું છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ ઘરે હોય કે ઓફિસમાં બિલોને ઓનલાઈન ભરી શકે છે. ઇલેક્ટ્રોનિક ભરણાઓ કરવા માટેના કેટલાક લાભ છે. મુસાફરીનો સમય અને લાંબી કતાર બચાવે છે. બિલ ખોવાઈ જવાની શક્યતા રહેતી નથી. છેલ્લી તારીખ પહેલા ભરણું કરી શકાય છે. 24 કલાક ભરણું કરી શકાય છે. કોઈ પણ ભરણું કરતા પહેલા બિલની રકમ ચકાસે છે.
મોટા ભાગની વીજળી વિતરણ કરતી કંપનીઓ પાસે ઓનલાઈન બિલ ભરણા સ્વીકારવાની સુવિધાઓ હોય છે. દાખલા તરીકે, તમે દિલ્હીમાં રહો છો અને બીએસઈએસ રાજધાની તમારા ઘરે વીજળી પૂરી પાડે છે, તો તમે બીએસઈએસ રાજધાનીની વેબસાઇટની મુલાકાત લઈને ભરણા ભરી શકો છો. તે જ રીતે તમે તમારા સંબંધિત વીજળી વિતરણ વેબસાઇટમાં લોગઇન થવા દ્વારા તમારા વીજળી બિલના ભરણા ચૂકવી શકો છો. ભારતમાં કેટલીક મુખ્ય વીજળી વિતરણ કરતી કંપનીઓ આ મુજબ છે. બીએસઈએસ દિલ્હીમાં ઓનલાઈન વીજળી બિલ કેવી રીતે ભરી શકાય છે તે મારે તમને બતાવવું છે. પહેલા બીએસઈએસ દિલ્હીની વેબસાઇટ ઉપર જાઓ, www.bseesdelhi.com. હવે પેમેન્ટ ઓપ્શનમાં જાઓ અને ઓનલાઈન ભરણું કરવા માટે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ વિકલ્પને સિલેક્ટ કરો. સૂચનાઓને ધ્યાનથી વાંચો અને પછી પે નાવ વિકલ્પ ઉપર ક્લિક કરો. હવે તમારો સીએ નંબર આપવામાં આવેલી જગ્યામાં એન્ટર કરો. તમે તમારો સીએ નંબર તમારા વીજળી બિલની હાર્ડ કોપીના જમણા ખૂણાની ઉપર જોઈ શકો છો. ત્યારબાદ ગો બટન ઉપર ક્લિક કરો. હવે ભરણાનું પેજ દેખાશે. ભરણું કેવી રીતે કરશો, જેમ કે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા, તેને સિલેક્ટ કરો. તમે જેવા તેને સિલેક્ટ કરશો, ભરણાની પ્રક્રિયાને અનુસરો. જો તમે ક્રેડિટ કાર્ડ વિકલ્પને પસંદ કરો છો, તો તમારે તમારા ક્રેડિટ કાર્ડની વિગતોને એન્ટર કરવી પડશે અને બાકીની બધી જ પ્રક્રિયા પૂરી કરો. જો કદાચ તમે નેટ બેન્કિંગ સિલેક્ટ કરો છો, તો જે બેંક દ્વારા તમે તમારું બિલ ભરવા માંગો છો તેને પસંદ કરો. તમને તમારી નેટ બેન્કિંગ સાઇટ ઉપર લઈ જવામાં આવશે, જ્યાં તમારે ભરણા કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ ઇનપુટ કરવાના છે. ભરણું સફળતાપૂર્વક થઈ જાય ત્યાર પછી તમને તમારો ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મળશે. તમારા દ્વારા દીદી, શું આપણે આપણા મોબાઈલ ફોનને પણ ઓનલાઈન રિચાર્જ કરાવી શકીએ છીએ? હા, ચોક્કસ. તેમ કરવા માટે તમારા પ્રીપેડ મોબાઈલ ફોનને રિચાર્જ કરવા માટેના આ પગલાઓને અનુસરો. પહેલા રિચાર્જ ઇટ નાઉ વેબસાઇટ ઉપર જાઓ. હવે મોબાઈલ વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી સેવા પૂરી પાડનારને સિલેક્ટ કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને કન્ટિન્યુ બટનને દબાવો. હવે બે વિકલ્પોમાંથી તમારો પ્લાન સિલેક્ટ કરો અને પછી રિચાર્જની રકમ એન્ટર કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવો. હવે તમારા મોબાઈલ નંબર સંબંધિત માહિતી ડિસ્પ્લે કરવામાં આવશે. તેને ચકાસો અને ઉપલબ્ધ ત્રણ વિકલ્પોમાંથી એકને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર છો અને રજીસ્ટર થવા માંગતા નથી, તો કન્ટિન્યુ એઝ ગેસ્ટને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર છો, તો સાઇન ઇન બટનને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર નથી પરંતુ પોતાને રજીસ્ટર કરવા માંગો છો, તો રજીસ્ટર બટનને દબાવો. જો તમે કન્ટિન્યુ એઝ ગેસ્ટ બટન દબાવો છો, તો બાજુની સ્ક્રીન દેખાશે. હવે તમારી માહિતી એન્ટર કરો અને પછી સબમિટ બટનને દબાવો. હવે ભરણાનો કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરો. કોઈ એક વિકલ્પને ક્લિક કર્યા બાદ બેંકની યાદીનું એક ડ્રોપ ડાઉન બોક્સ દેખાશે. યોગ્ય બેંકને સિલેક્ટ કરો અને પછી કન્ટિન્યુ બટનને દબાવો. હવે ભરણાનો સારાંશ દેખાશે. તેને ચકાસો અને પ્રોસીડ બટનને દબાવો. તમને હવે તમે જે બેંક સિલેક્ટ કરી છે તેના ભરણાના ગેટવે ઉપર લઈ જવામાં આવશે. તમારું યુઝરનેમ અને પાસવર્ડ વાપરીને જરૂરી રકમ ચૂકવો. રોહન, હવે તું તારી જાતે જ વેબસાઇટ www.rechargeitnow.com નો ઉપયોગ કરીને તારા ફોનનું રિચાર્જ કર. ચોક્કસ દીદી. સોપાન એક, રિચાર્જ ઇટ નાવ વેબસાઇટમાં લોગ ઇન કરો. સોપાન બે, તમારા સર્વિસ પ્રોવાઇડરને પસંદ કરો અને વિગત ઉમેરો. સોપાન ત્રણ, પ્લાનનો પ્રકાર પસંદ કરો, રિચાર્જની રકમ નાખો અને કન્ટિન્યુ બટન દબાવો. સોપાન ચાર, કન્ટિન્યુ એઝ ગેસ્ટ પસંદ કરો. સોપાન પાંચ, તમારા મોબાઈલ નીચે વિગત ઉમેરો અને ચૂકવણીનો પ્રકાર પસંદ કરો. સોપાન છ, યોગ્ય બેંક પસંદ કરો અને રકમ ચૂકવો.
દીદી, આપણે પોસ્ટપેડ મોબાઈલ બિલના ભરણા કેવી રીતે કરી શકીએ છીએ? આપણે પોસ્ટપેડ મોબાઈલ ફોનના બિલોને ભરવા માટે પેટીએમ વેબસાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. માત્ર આ પગલાઓને અનુસરો. પહેલા પેટીએમ વેબસાઇટની મુલાકાત લો. હવે બિલ પેમેન્ટ્સ ટેબ ઉપર જાઓ. ત્યારબાદ તમારા પોસ્ટપેડ મોબાઈલ બિલનું ભરણું કરવા માટે મોબાઈલ ટેબ ઉપર ક્લિક કરો. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરો, તમારો ઓપરેટર સિલેક્ટ કરો અને તમારી બિલની રકમ એન્ટર કરો. ત્યારબાદ પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો. હવે તમારો ભરણાનો સારાંશ ડિસ્પ્લે કરવામાં આવશે. પ્રોસીડ ટુ પે બટન ઉપર ક્લિક કરો. પેટીએમમાં સાઇન ઇન થાઓ. જો તમે નવા યુઝર છો તો તમે હવે તમારું એકાઉન્ટ બનાવો અને પછી તમારો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને પેટીએમ પાસવર્ડ વાપરીને સાઇન ઇન થાઓ. હવે સ્ક્રીનની ડાબી બાજુ ઉપર યાદી કરેલ ઉપલબ્ધ વિકલ્પોમાંથી એકને વાપરીને ભરણું કરો. તમે એક વખત ભરણું ભરી દો છો, પછી તમે સફળતાપૂર્વક તમારો મોબાઈલ નંબર રિચાર્જ કરી દીધો છે. ગીતા, શું આપણે આપણા કેબલ ટીવી બિલ્સને ઇન્ટરનેટ મારફતે ભરી શકીએ છીએ? હા અંકલ, તમે ભરી શકો છો. ચાલો હું તમને રિચાર્જ ઇટ નાઉ વેબસાઇટ વાપરીને ડીટીએચ રિચાર્જ કરવા માટેના પગલાઓ બતાવું. પહેલા વેબસાઇટ www.rechargeitnow.com ની મુલાકાત લો. અહીંયા ઓનલાઇન રિચાર્જ વિભાગ હેઠળ ત્રણ વિકલ્પો ડિસ્પ્લે કરવામાં આવશે. તમારું ડીટીએચ રિચાર્જ કરવા માટે ડીટીએચ બટનને ક્લિક કરો અને પછી તમારી સેવા પૂરી પાડનારને એન્ટર કરો. ચાલો સેવા પૂરી પાડનાર તરીકે ટાટા સ્કાયને પસંદ કરીએ. હવે તમારું સબસ્ક્રાઇબર આઈડી એન્ટર કરો અને પછી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો. હવે ટાટા સ્કાય પ્લાન ટેબ દેખાશે. ચોક્કસ પેક સક્રિય કરવા માટે રિચાર્જ રકમને એન્ટર કરો અને પછી કન્ટિન્યુ બટનને દબાવો. હવે તમારા ડીટીએચ સંબંધિત માહિતી ડિસ્પ્લે કરવામાં આવશે. તેને ચકાસો અને ઉપલબ્ધ ત્રણ વિકલ્પોમાંથી એકને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર છો અને રજીસ્ટર થવા માંગતા નથી તો કન્ટિન્યુ એઝ ગેસ્ટને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર છો તો સાઇન ઇન બટનને દબાવો. જો તમે નોંધાયેલા યુઝર નથી પરંતુ પોતાને રજીસ્ટર કરવા માંગો છો તો રજીસ્ટર બટનને દબાવો. જો તમે કન્ટિન્યુ એઝ ગેસ્ટ બટન દબાવો છો તો બાજુની સ્ક્રીન દેખાશે. હવે તમારી માહિતી એન્ટર કરો અને પછી સબમિટ બટનને દબાવો. હવે ભરણાનો કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરો. કોઈ એક વિકલ્પને ક્લિક કર્યા બાદ બેંકની યાદીનું એક ડ્રોપ ડાઉન બોક્સ દેખાશે. યોગ્ય બેંકને સિલેક્ટ કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવો. હવે ભરણાનો સારાંશ દેખાશે. તેને ચકાસો અને પ્રોસીડ બટનને દબાવો. તમને હવે તમે જે બેંક સિલેક્ટ કરી છે તેના ભરણાના ગેટવે ઉપર લઈ જવામાં આવશે. તમારા ડેબિટ કાર્ડની માહિતી વાપરીને જરૂરી રકમ ચૂકવો. મને ચોક્કસ ખાતરી છે કે હવે તમારા માટે બિલ્સને ઓનલાઈન ભરવાનું અને તારા મોબાઈલ ફોન્સ અને કેબલ નેટવર્કને રિચાર્જ કરવાનું સહેલું બની જશે. ચોક્કસ દીદી, તે ખૂબ જ મદદરૂપ છે. હા ગીતા, આ જાણકારી ચોક્કસપણે મારો ઘણો સમય બચાવશે. તે ખૂબ જ અદ્ભુત છે. હવે ચાલો આપણે પોતાને રિફ્રેશ કરવા માટે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ. ગીતા, હવે શું તું મને બતાવી શકે છે કે રેલવે ટિકિટને ઓનલાઈન કેવી રીતે બુક કરાવી શકાય છે? ચોક્કસ અંકલ, હવે તમે તમારી રેલવે ટિકિટ્સને બુક કરવા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોવાની જરૂર નથી. આઈઆરસીટીસી વેબસાઇટ વાપરીને ટ્રેનની ટિકિટ્સને ઓનલાઈન બુક કરી શકાય છે. પહેલા વેબ બ્રાઉઝર ખોલો અને એડ્રેસ બારમાં www.irctc.co.in ને ટાઈપ કરો. આપેલ જગ્યામાં યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો અને લોગિન થાઓ. નોંધ, જો તમે મોજૂદ યુઝર નથી તો પછી સાઇન અપ લિંક ઉપર જાઓ અને તમારું યુઝરનેમ અને પાસવર્ડ બનાવો. તમે એક વખત લોગિન થઈ જશો પછી આ પેજ દેખાશે. તમારી ટ્રેન ટિકિટ બુક કરવા માટે પ્લાન માય ટ્રાવેલ વિભાગમાં ફ્રોમ ડ્રોપ ડાઉન વિકલ્પ ઉપર ક્લિક કરો. અહીંયા તમારે સોર્સ સ્ટેશનને ટાઈપ કરવાની જરૂર છે અને ટુ યાદીમાં તમારે જે સ્ટેશને પહોંચવું છે તેનું નામ ટાઈપ કરવાની જરૂર છે.
દાખલા તરીકે જો તમે બેંગ્લોરથી ચેન્નઈ મુસાફરી કરવા માંગો છો તો તમે ફ્રોમ યાદીમાં બેંગ્લોર ટાઈપ કરશો અને ટુ યાદીમાં ચેન્નઈ ટાઈપ કરશો. આ વિભાગમાં તમે સ્ટેશનના કોડ પણ ટાઈપ કરી શકો છો. હવે ડેટ વિભાગમાં આપેલ કેલેન્ડરમાંથી મુસાફરીની તારીખ પસંદ કરો. હવે ટિકિટ ટાઈપમાં જાઓ અને બે વિકલ્પોમાંથી એકને પસંદ કરો. બે વિકલ્પો છે, ઈ ટિકિટ અને આઈ ટિકિટ. ઈ ટિકિટ એ એવી ટિકિટ છે જે તમને ઇલેક્ટ્રોનિક ટિકિટ તરીકે મળશે, જેની તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને મુસાફરી કરી શકો છો. આઈ ટિકિટ એ ભૌતિક ટિકિટ છે જે તમને ઓનલાઈન બુકિંગના થોડા દિવસ બાદ પહોંચતી કરવામાં આવશે. હવે કોટા ફિલ્ડમાં વિકલ્પોમાંથી એક વિકલ્પને પસંદ કરો. અહીંયા ત્રણ વિકલ્પો છે, જનરલ, તત્કાલ અને લેડીઝ. જનરલમાં કોઈ પણ મુસાફરી કરી શકે છે. તત્કાલ ટિકિટ ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલા બુક કરાવી શકાય છે અને લેડીઝ કોટા એ સ્ત્રીઓ માટે આરક્ષિત છે. હવે ફાઇન્ડ ટ્રેન્સ બટનને ક્લિક કરો. આ લિંકને ક્લિક કરવાથી તમારી જરૂરિયાતને આધારે ટ્રેનોની યાદી દેખાશે. તમે જે વર્ગમાં મુસાફરી કરવા ઈચ્છો છો તે ચોક્કસ વર્ગ ઉપર ક્લિક કરો. તે તમને ટ્રેનની વિગતો અને ટિકિટ્સની ઉપલબ્ધતા સતત 6 વખત આપશે. બુક વિકલ્પને ક્લિક કરવાથી તે તમને એવા પેજ ઉપર લઈ જશે કે જ્યાં તમારે મુસાફરો કે જેઓ મુસાફરી કરવા ઈચ્છે છે તેમની માહિતી ભરવાની જરૂર પડશે. એક ઈ ટિકિટમાં વધુમાં વધુ 6 મુસાફરો મુસાફરી કરી શકે છે. બોક્સમાં ટેક્સ્ટ ભરો અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. હવે તમે તમારી આરક્ષણ વિગતો જોઈ શકો છો. ડિસ્પ્લે કરવામાં આવેલ વિગતો તમારી જરૂરિયાત મુજબ છે કે નહીં તે ચકાસો. તે ઉપલબ્ધ કોટા અને ટિકિટ ભાડું તથા સેવાના દર સહિત તમારે કેટલી રકમ ચૂકવવાની થાય છે તેને પણ તે ડિસ્પ્લે કરે છે. હવે રકમ ચૂકવવા માટે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો. હવે વેબસાઇટમાં ડિસ્પ્લે કરવામાં આવેલ વિકલ્પોમાંથી એકને વાપરીને રકમ ચૂકવો. ભરણાના અને બેંકના ચોક્કસ મોડ ઉપર ક્લિક કર્યા બાદ તે આપોઆપ તે બેંકના પેમેન્ટ પેજ ઉપર જશે. હવે સફળ લેવડ દેવડ બાદ તે આપોઆપ જ IRCTCની વેબસાઇટ ઉપર પાછા લઈ જશે અને તમારી ટિકિટ બુક થઈ જશે. તમારી ટિકિટ હિન્દી અથવા અંગ્રેજીમાં પ્રિન્ટ કરો અને કોઈ પણ એક માન્ય ઓળખપત્ર સાથે મુસાફરી દરમિયાન તમારી પાસે રાખો. અંકલ, હવે તમે IRCTC વેબસાઇટ વાપરીને દિલ્હીથી પટણાની સ્લીપર ક્લાસની રેલવે ટિકિટ પણ બુક કરવા માટે પ્રયત્ન કરી શકો છો. હા, મને ખાતરી છે કે હું તે હવે મારી જાતે જ કરી શકું છું. સોપાન 1. IRCTCની વેબસાઇટ પર જાઓ અને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો. સોપાન 2. તમારા પ્રવાસની વિગત પૂરવા માટે ફોર્મની જગ્યામાં ન્યૂ દિલ્હી અને 2ની જગ્યામાં પટના ઉમેરો અને પ્રવાસની તારીખ પસંદ કરો. સોપાન 3. સિલેક્ટ બટન પર ક્લિક કરો અને તમારી ઇચ્છિત ટ્રેનની હાજરી છે કે નહીં તેની ચકાસણી દેખાતા લિસ્ટમાંથી કરો. સોપાન 4. બુક નાવ બટન પર ક્લિક કરો અને પેસેન્જરની વિગત ઉમેરો. સોપાન 5. મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ઉમેરો. સોપાન 6. નેક્સ્ટ પસંદ કરો જેથી ચૂકવણીનો પ્રકાર દેખાશે. સોપાન 7. લાગુ પડતો ચૂકવણીનો પ્રકાર પસંદ કરો અને રકમ ચૂકવો. દીદી, શું આપણે ઇન્ટરનેટ જોડાણ વાળા આપણા મોબાઈલ ફોન ઉપરથી પણ રેલવે ટિકિટ બુક કરી શકીએ છીએ? હા રોહન, તમે તમારી રેલવે ટિકિટને તમારા મોબાઈલ ફોનથી અથવા ટેબ્લેટથી પણ બુક કરી શકો છો. IRCTC એપને મફત ડાઉનલોડ કરી શકાય છે અને તે એન્ડ્રોઇડ તેમજ વિન્ડોઝ ફોન ઉપર પણ ઉપલબ્ધ હોય છે. આ પગલાઓને એન્ડ્રોઇડ ફોનમાં એપ વાપરીને ટિકિટ બુક કરાવીને અનુસરો. પહેલા પ્લે સ્ટોર ઉપરથી IRCTC એપ ડાઉનલોડ કરો. એપ ખોલો અને તમારું યુઝરનેમ અને પાસવર્ડ વાપરીને લોગિન થાઓ. સફળ લોગિન થયા બાદ આ વિભાગ દેખાશે. ટિકિટ બુક કરવા માટે બુક ટિકિટ અથવા પૂછપરછ વિકલ્પ ઉપર ક્લિક કરો.
હવે પ્લાન માય ટ્રાવેલ વિકલ્પ દેખાશે કે જેમાં તમારે જરૂરી માહિતી ભરવાની રહેશે. દાખલા તરીકે સ્ત્રોત, પહોંચવાનું છે તે સ્ટેશન અને મુસાફરીની તારીખ, ક્લાસ, કોટા અને ટિકિટનો પ્રકાર. ત્યારબાદ નીચે ટ્રેનની યાદી વિકલ્પ ઉપર ક્લિક કરો. હવે ટ્રેનની યાદી તમારી જરૂરિયાત અનુસાર દેખાશે. કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. હવે પેસેન્જર ફોર્મ દેખાશે. પેસેન્જર વિશે માહિતી ભરવા માટે એડ પેસેન્જર ઉપર ક્લિક કરો. મુસાફરો વિશે માહિતી એડ કરો અને પછી એડ બટનને ક્લિક કરો. પેસેન્જર સક્સેસફુલી એડેડ મેસેજ દેખાશે. મુસાફરીની વિગતો અને ટિકિટના દરો જાણવા માટે કન્ટિન્યુ બટનને ક્લિક કરો. હવે મુસાફરીની વિગતો અને ટિકિટના દરો ડિસ્પ્લે કરવામાં આવશે. માહિતીને ચકાસો અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને વાપરીને મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરો. ભરણાના અને બેંકના ચોક્કસ મોડ ઉપર ક્લિક કર્યા બાદ તે આપોઆપ તે બેંકના પેમેન્ટ પેજ ઉપર જશે. હવે સફળ લેવડ દેવડ બાદ તે આપોઆપ જ IRCTCની વેબસાઇટ ઉપર પાછા લઈ જશે અને તમારી ટિકિટ બુક થઈ જશે. ગીતા, શું આપણે બસની ટિકિટને પણ બુક કરી શકીએ છીએ? હા, ચોક્કસ. આવી ઘણી બધી એજન્સીઓ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન બસ ટિકિટ્સ પણ બુક કરાવી શકો છો. કૃપા કરીને અમને બતાવો કે આપણે તે કેવી રીતે કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે કેટલાક લોકપ્રિય ઓનલાઈન પોર્ટલ્સને ચકાસીએ કે જેઓ આ સુવિધા પૂરી પાડે છે. આ કેટલાક ઓનલાઈન પોર્ટલ્સ છે કે જેમના દ્વારા તમે સહેલાઈથી તમારી બસ ટિકિટોને બુક કરાવી શકો છો. redbus.in, travelyari.com, bookbusnow.com, abhibus, seatselect.in, simplybus, igoeasy.com વગેરે. કેટલાક ઓનલાઈન પોર્ટલ્સ છે કે જેમના દ્વારા તમે તમારી બસ ટિકિટ સહેલાઈથી બુક કરાવી શકો છો. બસ ટિકિટ બુક કરાવવા માટે સૌથી લોકપ્રિય પોર્ટલ છે redbus.in, જેનું બજાર 65% પણ વધુ ફેલાયેલું છે. હવે ચાલો આપણે રેડ બસ વાપરીને ટિકિટ્સ બુક કરાવી શકીએ તેના પગલા જોઈએ. પહેલા www.redbus.in માં લોગિન થાઓ. ત્યારબાદ ફ્રોમ ટુ અને ડેટ ઓફ જર્ની સિલેક્ટ કરો અને સર્ચ બસીસ વિકલ્પ ઉપર ક્લિક કરો. હવે સર્ચ રિઝલ્ટ બુકિંગ માટે ઉપલબ્ધ સીટો ડિસ્પ્લે કરે છે. તમારા રિઝલ્ટને મુસાફરી, બસનો પ્રકાર, સુવિધાઓ, બોર્ડિંગ અને ઉતરવાના પોઈન્ટ્સ દ્વારા ફિલ્ટર કરો. સીટ્સ બતાવે છે. તમે જે સીટ બુક કરવા માંગો છો તેને ક્લિક કરો અને બોર્ડિંગ અથવા ઉતરવાના પોઈન્ટ્સ સિલેક્ટ કરો અને પછી કન્ટિન્યુ બટનને દબાવો. હવે વ્યક્તિગત વિગતો ભરો. ઓફર કોડ અથવા જો તમારી પાસે કોઈ કેશ કૂપોન છે તો તેમનો ઉપયોગ કરો. હવે વેબસાઇટમાં ડિસ્પ્લે કરવામાં આવેલ કોઈ પણ એક પેમેન્ટ મોડ વાપરીને ઓનલાઈન ભરણું કરો. આ એ વિન્ડો છે કે જેમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે પેમેન્ટ થઈ શકે છે. નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવા માટેની આ વિન્ડો છે. હવે રેડ બસ વેબસાઇટ વાપરીને દિલ્હીથી હરિદ્વારની બસ ટિકિટ બુક કરવા માટે પ્રયત્ન કરો. રેડ બસ એપ વાપરીને બસ ટિકિટ બુક કરવી. હા, હું તે કરી શકું છું. સોપાન એક, રેડ બસ વેબસાઇટ પર જાઓ. સોપાન બે, ફ્રોમની જગ્યામાં દિલ્હી અને ટુની જગ્યામાં હરિદ્વાર ઉમેરો. સોપાન ત્રણ, પ્રવાસની તારીખ પસંદ કરો. સોપાન ચાર, સર્ચ બસ પર ક્લિક કરો અને અલગ અલગ બની વિગત તમને જોવા મળશે. સોપાન પાંચ, તમારી લાગુ પડતી બસમાં વ્યૂ સીટ્સ પર ક્લિક કરો. સોપાન છ, સીટ પસંદ કરો અને જરૂર હોય તો બોર્ડિંગ પોઈન્ટ્સ પસંદ કરો. સોપાન સાત, કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. એક ફોર્મ જોવા મળશે. સોપાન આઠ, તમારી વ્યક્તિગત વિગત ઉમેરો અને ચૂકવણીનો પ્રકાર પસંદ કરો. શું આપણે ઇન્ટરનેટ સાથેના આપણા મોબાઈલ વાપરીને રેડ બસ મારફતે બસ ટિકિટ પણ બુક કરાવી શકાય છીએ? ચોક્કસપણે. તમારી પાસે તે કરવા માટે તેમાં રેડ બસ એપ ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. તે કરવા માટે આ પગલાઓને અનુસરો.
પહેલા પ્લે સ્ટોર ઉપર જાઓ, રેડ બસ એપ માટે સર્ચ કરો અને તેને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલેશન એક વખત પૂરું થઈ જાય એટલે બુકિંગ પ્રક્રિયા ચાલુ કરવા માટે એપ ખોલો. ફ્રોમ અને ટુ ફિલ્ડ્સમાં તમારી મુસાફરી શરૂ કરવાનું અને પહોંચવાનું સ્થળ એન્ટર કરો. એક વખત તમે શરૂ કરવાના અને પહોંચવાના સ્થળને એન્ટર કરી દીધું, પછી કેલેન્ડર ઉપરથી તારીખ સિલેક્ટ કરો અને સર્ચ બસીસ બટનને ક્લિક કરો. હવે ડિસ્પ્લે કરવામાં આવેલ વિકલ્પોમાંથી તમારી પસંદગી અનુસાર કોઈ એક વિકલ્પ પસંદ કરો. હવે તમારી સીટને સિલેક્ટ કરો અને તમારી બોર્ડિંગ માહિતીને ભરો, પછી કન્ટિન્યુ બુકિંગ બટન ઉપર ક્લિક કરો. હવે તમારી સંપર્ક વિગતો જેવી કે નામ, ઈમેલ આઈડી, સંપર્ક નંબર, ઉંમર અને જાતિને એન્ટર કરો અને પછી કન્ટિન્યુ બુકિંગ બટન ઉપર ક્લિક કરો. હવે ઉપલબ્ધ વિકલ્પોમાંથી એકનો ઉપયોગ કરીને ચૂકવણી કરો. આમ તમે આવી રીતે ટિકિટ્સને ઓનલાઈન બુક કરાવી શકો છો. દીદી આભાર, આ જાણકારી અમને ખૂબ જ મદદરૂપ થશે. હા ચોક્કસ, ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. આપણા ગામના અહીં લોકોને તાજેતરની સરકારી યોજનાઓ વિશેની માહિતી મળી નથી. ઇન્ટરનેટ અહીં મદદ કરી શકે છે. ચોક્કસપણે કાકાજી. નાગરિકોને ભારત સરકાર ઘણી બધી ઓનલાઈન માહિતી અને સેવાઓ કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે આપે છે કે જેથી ઈ ગવર્નન્સ એ વાસ્તવિકતા બની શકે. તમે ઇન્ટરનેટને વાપરીને આ સાઇટને ચકાસી શકો છો.